બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં સતત રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોગચાળાનું કહેર જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ સહિતના મેલેરિયા સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા સપ્તાહની વાત કરીએ તો ડેન્ગ્યુના 170 જેટલા કેસ નોંધાયા છે અને મેલેરિયાના 66 જેટલા કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના પણ 9 જેટલા કેસ નોંધાયા છે. મહત્વનું છે કે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના કેસોમાં વધારો થયો છે અને રોગચાળાને ડામવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. સરકારી તંત્ર દ્વારા જ્યાં એક તરફ પગલાં લેવાયાની વાત થઈ રહી છે, પરંતુ રોગચાળાઓ હજુ પણ બેકાબુ છે. રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 170 જેટલા કેસ નોંધાયા છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે. આયુષી, અમદાવાદમાં સતત રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે, શું વધુ વિગતો? જિજ્ઞાસા, જે રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ તેમ છતાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો છે તે વકર્યો છે. અત્યારે ઠેર ઠેર ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે મોટાભાગના દવાખાના છે, સરકારી દવાખાનાઓ છે, તેમાં અત્યારે દર્દીનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે શહેરના સોલા સિવિલ હોસ્પિટલના. અહીંયા પણ જે પેશન્ટો જે છે તેનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓપીડીની વાત કરીએ તો ઓપીડીમાં પણ વહેલી સવારથી જે મોટી સંખ્યામાં જે પેશન્ટોની કતારો છે તે લાગી જતી હોય છે. ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા જે કેસીસ છે તેમાં જંગી વધારો થઈ રહ્યો છે. ઘરે ઘરે બીમારીના ઘર જે રીતે જોવા મળી રહ્યા છે, તેવી દરેકે ઘરે બીમારીની જે બૂમ છે તે પડી રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણે અમુક દર્દીઓને દર્દીઓને સગા સાથે વાતચીત કરીશું. રોગચાળો દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું કહેશો? રોગચાળો વધી રહ્યો છે, આપ બી અહીંયા આવ્યા છો દવાખાને? હા, રોગચાળો વધી રહ્યો. તો જે રીતે અહીંયા જોઈ શકાય છે કે પેશન્ટો જે છે તે અહીંયા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. જે જનરલ વોર્ડ છે તેમાં આ પ્રકારના જે દ્રશ્યો હોય છે તે સામે આવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ જે છે તે કોઈને કોઈ ઘરે બીમાર હોય તેવા દ્રશ્યો જો સામે આવતા હોય છે. બીમારી વધી રહી છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના રોગો વધી રહ્યા છે, શું કહેશો આપ? જે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદને એના લીધે બીમારી થાય છે, એના વાયરસના લીધે બધા તકલીફમાં આવ્યા છે. એટલે અહીંયા સોલા સિલા અમે દાખલ કર્યા છે. અમારા વાઈફ છે એમને, એમની સાથે પણ વાત કરીશું. શું થયું છે આપને અને શું કહેશો? કઈ રીતની સારવાર આપ લઈ રહ્યા છો? સારવાર સારી મળે છે સોલા સિવિલમાં, અને બધી રીતે સારવાર સારી મળે છે. અત્યારે સારું છે મને. કેટલા દિવસ થી બીમાર હતા? હું 2-3 દિવસથી બીમાર હતી, પણ અત્યારે મને ઠીક થઈ ગયું છે. ટ્રીટમેન્ટ સારી મળે છે અહીંયા સોલા સિવિલમાં અને બધું ઠીક છે. તો જે રીતે પેશન્ટ છે તે અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવી રહ્યા છે, ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના જે રોગો છે તેમાં જંગી વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં 170થી પણ વધુ ડેન્ગ્યુના કેસીસ સામે આવે છે. 66 જેટલા મેલેરિયા અને જે ઝેરી મેલેરિયાના કેસીસ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે કે હવે ક્યારે આ રોગચાળો જે છે તેના પર અંકુશ મેળવ્યો છે તંત્ર, એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે એએમસી છે તે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે દવાના છંટકાવ માટે, પરંતુ તેમ છતાં પણ આ જ પ્રકારે ઠેર ઠેર દ્રશ્યો સામે આવતા હોય છે અને ચોમાસા બાદ આ જ રીતે જે રોગચાળો છે તે વકરતો હોય છે. અને આ વર્ષે ચોમાસાની વિદાય બાદ પણ મોટી સંખ્યામાં બીમારી જે છે તે અત્યારે ફેલાઈ રહી છે. બિલકુલ આયુષી, જ્યાં એક તરફ તંત્ર દ્વારા રોગચાળાને નાબૂદ કરવા માટે કામગીરી કરાઈ હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ સતત કેટલાક સમયથી ડેન્ગ્યુના કેસોમાં, મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોક્કસથી જિજ્ઞાસા, આ વર્ષે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે તે તૂટી ગયો છે. 10 વર્ષની સરખામણીમાં જે આ વર્ષે રેકોર્ડ બ્રેક ડેન્ગ્યુના અને તમામ કેસીસ છે તે નોંધાયા છે. જે અત્યારે રોગચાળો છે તે વધી રહ્યો છે, તેના જે કાબૂમાં લાવવા માટે તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે. તંત્ર છે તે વાતો કરે છે કે તેઓ દવાનો છંટકાવ કરે છે, ઘરે ઘરે એડવાઇઝરી આપે છે, ઘરે ઘરે સૂચન આપે છે, પરંતુ તેમ છતાં પણ દ્રશ્યો કંઈક ઓર જ હોય છે. ઘરે ઘરે બીમારીના ઘર જોવા મળે છે, અને જે રીતે સ્વચ્છ ભારતના અભિયાનની પણ વાતો કરવામાં આવે છે, પરંતુ ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે, અને ગંદકીના કારણે જ જે મચ્છરજન્ય રોગો છે તે વધુ ફેલાય છે. ખાસ કરીને જો ડેન્ગ્યુ અને મેલેરિયાની વાત કરીએ તો મચ્છરજન્ય રોગ માનવામાં આવે છે, મચ્છરના કરડવાથી થતો હોય છે. ત્યારે એક તરફ જ્યારે તમે સ્વચ્છ ભારતની વાતો કરતા હોવ, ચોખ્ખાઈની વાત કરો, તો કેમ આ પ્રકારે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે તે પણ અત્યારે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે કયા પ્રકારના પગલાં તંત્ર લે છે તે પણ એક હવે ખૂબ મોટો સવાલ છે, અને હવે જોવું રહ્યું. કારણ કે મોટી
સંખ્યામાં જે અત્યારે રોગચાળો વધી રહ્યો છે, છેલ્લા 6 દિવસની વાત કરીએ તો 6 દિવસે સીધા જે કેસીસ આવે છે નોર્મલ દિવસોમાં તેનાથી ડબલ થઈ ગયા છે, એટલે કે અત્યારે જે તંત્ર છે તે પૂરેપૂરું નિષ્ફળ નીવડ્યું છે રોગચાળાને કાબુ મેળવવા માટે. બિલકુલ આયુષ્ય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ઘણા સમયથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. મેલેરિયાના 66 કેસ એક સપ્તાહમાં નોંધાયા છે, તો ડેન્ગ્યુના પણ 170 જેટલા કેસ નોંધાયા છે અને ચિકનગુનિયાના પણ 9 જેટલા કેસ નોંધાયા છે.